નમસ્તે, જય મા મહાદેવ. કેમ છો બાળકો? ચલો બાળકો, આજનો આપણો વિષય છે કલોલ સ્વા, જેમાં આપણે પાના નંબર 44 પરનું વર્ક જોઈશું. પાના નંબર 44 પર આપણને શું આપેલું છે કે આપેલા વાક્યોમાં વાક્ય ચકાસીને રાઈટ કે રોંગની નિશાની કરો. આપણી આસપાસ જાત જાતના કારીગરો જોવા મળે છે, એ શું સાચું છે કે ખોટું? તો આવશે હા. તો અહીંયા આપણે રાઈટની નિશાની કરીશું. પછી બીજું છે, ચાકડોને ટોપલો લઈને દરજીભાઈ કામ કરે છે? તો આવશે ના, ચાકડોને ટોપલો કુંભાર લઈને આવે છે. તો અહીંયા આપણે ચોકડી કરીશું. કુંભાર માટીમાંથી માટલા બનાવે છે? હા. તો અહીંયા આપણે રાઈટ કરીશું. કડિયાભાઈ લેલું અને ઓળંબો લઈને કામ કરવા જાય છે? હા. તો અહીંયા આપણે રાઈટ કરીશું. ત્યારબાદ નીચે જોઈએ, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, એ તો ઈંટ માટીથી ખાલી જગ્યા મહેલ બનાવે છે. તો આવશે ચણી ચણીને. પછી બીજું છે, કાપડ કાપી ખાલી જગ્યા બનાવે છે? તો આવશે કોટ. ત્રીજું, ખાલી જગ્યા કરીને રંગ ચડાવે છે? તો આવશે લાકડકામ. એરણને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ? તો આવશે ધમણ. ખાલી જગ્યા ટીપી જોત જોતામાં પલંગ બનાવે છે? તો આવશે લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે છે. છઠ્ઠું છે, ચાકડોને ટોપડો લઈને ખાલી જગ્યા આવ્યા. કોણ આવ્યું? કુંભારભાઈ. કુંભારભાઈ રાપીને ખાલી જગ્યા લઈને મોચીભાઈ આવ્યા. તો રાપી અને પોલીશ. આઠમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા છાટી વાળ કાપી વટ પાડી દે છે? તો આવશે ફુવારો. પછી નવમું છે, અસ્ત્રો કાતર દર્પણ ખાલી જગ્યા લાવ્યા વાળંદભાઈ. તો શું આવશે અહીં? કાસકો. ચલો, ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. ત્યારબાદ નીચે છે પ્રશ્ન જવાબ. ધોબીભાઈ શું શું લઈને આવ્યા? તો જવાબમાં આપણે લખીશું ધોબીભાઈ. સાબુ. અલ્પવિરામ પાવડર. અને ઇસ્ત્રી લઈને આવ્યા. ઇસ્ત્રી લઈને આવ્યા. પછી બીજું છે, વાળંદ વાળ કેવી રીતે કાપે છે? તો જવાબમાં લખીશું વાળંદ ફુવારો છાટીને. કાતર અને કાસકાથી વાળ કાપે છે. ત્રીજું છે, દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? તો લખો દરજીભાઈ કોટ
કાપડને માપ પ્રમાણે કાપીને કાપેલા ટુકડાને સીવીને કોટ બનાવે છે. ચલો થઈ ગયું એટલું. ત્યારબાદ સામે પાના નંબર 45 પર આપણે જોઈએ, ચોથું છે, કુંભાર શામાંથી માટલા બનાવે છે. તો આપણે જવાબમાં લખીશું, કુંભાર માટીમાંથી માટલા બનાવે છે. પાંચમું છે, રાપીને પોલીશનો ઉપયોગ કોણ કરે છે? તો આપણે જવાબમાં લખીશું, રાપી અને પોલીશ નો ઉપયોગ મોચીભાઈ કરે છે. છઠ્ઠું છે, લાકડકામ કોણ કરે છે? તો લખો, લાકડકામ સુથારભાઈ કરે છે. સાતમું છે, મોચી ચામડું કાપીને શું બનાવશે? તો લખો જવાબમાં, મોચી ચામડું કાપીને બૂટ બનાવશે. બૂટ બનાવશે. પછી આઠમું છે, દરજી ક્યાં ક્યાં સાધનનો ઉપયોગ કરે છે? ચલો આપણે જવાબમાં લખીશું, દરજી સોય ટેપ અને સંચાનો ઉપયોગ કરે છે. ચલો થઈ ગયું એટલું કમ્પ્લીટ. ત્યારબાદ નીચે જોડકા આપેલા છે, કારીગરોને તેમના સાધનો સાથે જોડો આપેલું છે. ચલો એ કેનું સાધન હોય છે? તો કે કડિયાનું, તો એને આપણે કડિયા સાથે જોઈન્ટ કરી દઈએ. પછી આ ચાકડો કોની પાસે હોય? કુંભાર પાસે. તો કુંભાર લખેલું છે, ચલો એની સાથે જોઈન્ટ કરી દઈએ. બધાએ સ્કેલથી ફરજિયાત જોડકા જોઈન્ટ કરવાના છે. પછી છે કરવત. કરવત કેની પાસે હોય? સુથાર પાસે. ચલો સુથાર સાથે જોઈન્ટ કરી દઈએ. પછી સંચો કેની પાસે હોય? દરજી પાસે. તો દરજી લખેલું છે, ને આપણે જોઈન્ટ કરી દઈએ. પછી આ બાજુ જોઈએ તો આ કેની પાસે હોય છે? લુહાર પાસે આ સાધન. તો ચલો એમાં જોઈન્ટ કરી દો. પછી બૂટ ચંપલને પોલિશ કરવાની વસ્તુ કેની પાસે હોય છે? મોચી પાસે. ચલો જોઈન્ટ કરી દો. પછી દાંતીઓ અને કાતર કેની પાસે હોય છે? વાળંદ પાસે. અને મશીન ને ઇસ્ત્રી ને બધું ધોબી પાસે હોય છે. થઈ ગયા જોડકા જોઈન્ટ. ચલો હવે પાના નંબર 45 જોઈએ આપણે. પાછળ પાના નંબર 45 પર છે, જુદી જુદી વસ્તુઓ વેચતા ફેરિયા. પેલું છે, રમકડા લો રમકડા, એ રમકડા વાલે રમકડા, રમકડા આવી ગયા ભાઈ રમકડા. કોણ વેચે છે? તો કે રમકડા વાળો. તો અહીં આપણે લખીશું, રમકડા વાળો.
પછી બીજું છે જૂનો સામાન, લોખંડનો ભંગાર, પસ્તી, પેપર, લોખંડનો ભંગાર, ડબ્બા, બાટલી, પસ્તી, ભંગાર વગેરે કોણ વેચે છે? તો કે પસ્તી વાળો. પછી છે લઈ લો ઇડલી સંભાર, ઇડલી વાલે, ઇડલી વાલે, મદ્રાસી ઇડલી, મદ્રાસી ઇડલી. આ કોણ વેચે છે? તો કે ઇડલી સંભાર વાળો. લખો ઇડલી સંભાર વાળો. પછી આ ચાદર લઈ લો, ચાદર એ કોણ વેચે છે? તો કે કાપડ વાળો. પછી આ કોણ છે? તો કે કુલ્ફી વાળો. તો લખો આઈસ્ક્રીમ અહીં લખીશું આપણે કેન્ડી વાળો. અને આ કોણ છે? શાકભાજી વાળો. ચલો થઈ ગયું. ત્યારબાદ બાજુનું પેજ જોઈએ, જેમાં ઉપર તમને ચિત્ર આપેલું છે. એક છે ફારુકભાઈ ફ્રૂટવાલા અને બીજું છે ગણપતભાઈ ગેરેજવાલા. જો આ બંને ચિત્રમાં ફ્રૂટવાળા ભાઈ છે અને આ ગેરેજવાળા ભાઈ છે, એના ઉપરથી આપણને નીચે વિકલ્પ આપેલા છે. ચલો જોઈએ આપણે. ઈનાને શું ભાવે છે? તો કે ફ્રૂટ સલાડ આવશે. ફ્રૂટવાળો છે ને ઈનાને મમ્મી બંને ગયા છે લેવા, તો અહીં ફ્રૂટ સલાડમાં રાઈટ કરીશું. ઈના મમ્મી સાથે ફળો લેવા ક્યાં ગઈ? બજારમાં. તો અહીં બજાર લખેલું છે, એમાં રાઈટ કરીશું. ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં ક્યાં ઉગાડાય છે? સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં? તો આવશે કચ્છમાં. ગણપતભાઈ શાનો વ્યવસાય કરે છે? ગેરેજનો. ગેરેજવાળાના સાધનો ક્યાં ક્યાં છે? કાતર કાસકો હોય છે, પકડપાના છે, કરવતરંદો છે કે કાતર મીટરપતિ છે? તો આવશે પકડપાના. દિવાલ ચણીને પ્લાસ્ટર કોણ કરે છે? કડીઓ. ચલો વિકલ્પ પૂર્ણ થઈ ગયા. ત્યારબાદ પાછળ જોઈએ પાના નંબર 48. પાના નંબર 48 પર છે ખરા ખોટા. પેલું છે કીવી ચીકુ જેવું દેખાતું એક ફળ છે? તો આવશે હા. ફળવાળાને જે ફળ ખાવાનું મન થાય તે ખાવા મળે? હા. તો અહીં આપણે રાઈટ કરશું. ફારુક ચાચાને ઘેર રોજ ફ્રૂટ સલાડ બને છે. તો શું આવશે? ફારુક ચાચાને ઘેર રોજ ફ્રૂટ સલાડ બને છે? ના. ગેરેજવાળાને તેને ત્યાં રિપેર થવા આવતી બધી ગાડીઓ આવડે? તો આવશે હા. મીના નાનપણથી જ ગાડી શીખશે? તો આવશે ના. ચલો પછી નીચે છે પ્રશ્નોના જવાબ. ફારુકભાઈ શાનો વેપાર કરે છે? તો લખો ફારુકભાઈ ફળનો વેપાર કરે છે. પછી બીજું, ફ્રૂટ સલાડ બનાવવા ક્યાં ફળો જોઈએ? તો લખો ફ્રૂટ સલાડ બનાવવા કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ અને સફરજન વગેરે જોઈએ.
પછી ત્રીજું છે, ઈનાને ફારુક ચાચાના પડોશમાં ઘર કેમ લેવું છે, તો લખો જવાબમાં ઈનાને ફારુક ચાચાના પડોશમાં ઘર લેવું છે કારણ કે તેને અવારનવાર ફ્રૂટ સલાડ ખાવા મળે. પછી ચોથું છે, ગેરેજ વાળા ભાઈ શું કામ કરે છે, તો લખો જવાબમાં ગેરેજ વાળા ભાઈ મોટરસાયકલ અને કાર રિપેર કરે છે. પાંચમું છે, ગણપત કાકાએ મીનાને ક્યારે ગાડી શીખવાનું કહ્યું, તો લખો મીના મોટી થઈ જાય પછી ગણપત કાકાએ તેને ગાડી શીખવાનું કહ્યું. ત્યારબાદ નીચે છે, ગેરેજ વાળા ભાઈ ગાડીઓ રિપેર કરતા ક્યાં અને કેવી રીતે શીખ્યા છે, વિચારો અને ચર્ચા કરો. લખો જવાબમાં ગેરેજ વાળા ભાઈએ જે તે સંસ્થા કે કોલેજમાંથી અભ્યાસ કર્યો હશે તાલીમ લીધી હશે અથવા અનુભવના આધારે જે તે ગેરેજમાંથી ગાડીઓ રિપેર કરતા શીખ્યા હશે. ચલો ત્યારબાદ પાના નંબર 49 જોઈએ. ચોથું છે, નીચેના વાક્યો કોણ બોલે અને કોણે કહે છે તે લખો.
પેલું છે ઓહો હો કેટલા બધા ફળો, આ કોણ બોલે છે? તો કે આવશે ઈના. અને કોને કહે છે? એને મમ્મીને. તારે શું લેવું છે બેટા? આ કોણ કહે છે? તો આવશે ફારુક ચાચા. અને ઈનાને કહે છે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? આ બોલે છે વાક્ય ફારુક ચાચા. અને ઈનાને કહે છે, ગણપત કાકા બધી જ જાત જાતની કાર રિપેર કરે છે. લખો પપ્પા મીનાને. સારું સારું, થેન્ક યુ કાકા. તો આ બોલે છે મીના અને કહે છે ગણપત કાકાને. ત્યારબાદ નીચે શું આપેલું છે? અલગ પડતા શબ્દ પર લીટો કરો. પહેલી લાઇનમાં અલગ પડતો શબ્દ છે માચડો, તો એની ઉપર લીટો કરશો. બીજી લાઇનમાં લારી લેલું ઓળંબોન લેવલ પાઇપ, તો આવશે લારી. દાડમ ફ્રૂટ સલાડ ચીકુ કેળા, એટલે એમાં ફ્રૂટ સલાડમાં કરશું. ગેરેજવાલા ફ્રૂટવાલા પપ્પા અને કડિયું, તો આ ત્રણેયમાંથી અલગ પડે છે એ પપ્પા છે. કાતર સોય દોરો કરવત, આમાં કરવત. શિક્ષક ડૉક્ટર વકીલ અને શાળા, તો એમાં આવશે શાળા ઉપર. પ્લમ્બર પાઇપ પાણી અને મીઠાઈ, એમાં આવશે મીઠાઈ પર. પેન પેન્સિલ ઇન્જેક્શન અને નોટબુકમાં અલગ પડતું છે ઇન્જેક્શન. ચલો ત્યારબાદ નીચે આપેલું છે કે વિભાગ પ્રમાણે જે તે મદદગારનું નામ કોષમાંથી શોધીને લખો. એક જગ્યાએ બેસીને કામ કરનાર કોણ છે? તો આવશે દરજી, મોચી, કુંભાર, સોની, શિક્ષક, ડોક્ટર, માળી અને શાકભાજી વેચનાર. ફરી ફરીને કામ કરનાર કોણ છે? તો આવશે સફાઈ કામદાર. છાપા વેચનાર. કડિયો. અલ્પવિરામ કરતા જાજો. સુથાર અને ટપાલી. એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને, એમ બંને રીતે કામ કરનાર કોણ છે? તો આવશે શાકભાજી વેચનાર. કડિયો અને સુથાર અને ટપાલી. ચલો થઈ ગયું એટલું પૂરું. ત્યારબાદ પાના નંબર 50 જોઈએ. પાના નંબર 50 પર છે જોડકણા. ગાઓ અને મદદગારનું નામ લખ. હળ ચલાવે ને ખેતર ખેડે, ખાતર માટી નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે, આ કોણ છે? તો આવશે ખેડૂત. પછી જીભ તપાસે, આંખ તપાસે, દર્દીનો તાવ માપે, ફળો ખાઓ, દૂધ પીવો કહીને દવા આપે, કોણ છે? ડોક્ટર. ભારે મોટા ઘણનો ઘા એરણ માથે પડતો, હથોડીની ટીપે ગરમ લોટુ ઓજારો એ કરતો, આવશે લુહાર. એ ભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે, આ કોણ બોલે છે? સુથાર.
એ મારું ખમીસ સીવીને ઉપર બટન ટાંકે, બહેન માટે ફ્રોક સીવે ઉપર આભલા ટાંકે. આ છે દરજી. એ છે મોટો કારીગર ને મકાન મોટા બાંધે, ઈટો ઉપર ઈટો રાખી સિમેન્ટ વડે સાંધે, તો આવશે કડિયા. એની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય, તો આવશે કુંભાર. દાદાજીની દાઢી કરવા એ તો ઘરે આવે, નાનો બાબો જોયા કરતો સાબુ કેમ લગાવે, આવશે વાળંદ. પછી છે હળ ચલાવે. નીચેના વાક્યોને ભૂલ સુધારીને ફરીથી લખો. પેલું છે હળ ચલાવે, ખેતર ખેડે, સુથાર ખાતર નાખે, તો સુથાર આવે નહીં, તો સુથાર નીચે લીટી કરીશું અને આપણે સાચું વાક્ય લખીશું. લખો, હળ ચલાવે, ખેતર ખેડે, ખેડૂત ખાતર નાખે. પછી બીજું છે, સુથારભાઈ લાકડું લઈને હથોડી વડે કાપે, તો હથોડીમાં આપણે લીટી કરીશું અને નવું વાક્ય લખીશું. સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. ત્રીજું છે, કુંભાર મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાંકે, તો કુંભારમાં નીચે લીટી કરીશું અને નવું લખીશું. દરજી મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાંકે. ત્યારબાદ સામેનું પેજ પર જોઈએ આપણે. લુહારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, તો લુહાર ઉપર લીટી કરશું અને અહીં લખીશું. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. પાંચમું છે, દાદાજીની દાઢી કરવા સોની ઘરે આવે, તો સોની ઉપર લીટી કરીશું અને લખીશું જવાબમાં, દાદાજીની દાઢી કરવા વાળંદ ઘરે આવે. પછી નીચે મદદગારોના ચિત્ર આપેલા છે અને નીચે આપણે નામ લખીશું. ચલો, પહેલું ચિત્ર શેનું છે, તો કે પાયલટનું, તો અહીં લખીશું પાયલટ. બીજું ચિત્ર ધોબી, નીચે લખો ધોબી. પછી શેનું ચિત્ર છે, તો કે માળીનું, તો અહીં લખીશું આપણે માળી. ત્યારબાદ શેનું ચિત્ર નીચે આપેલું છે, કુંભારનું, તો અહીં નીચે જવાબમાં લખીશું કુંભાર. પછી છે ટપાલીનું ચિત્ર. પછી શેનું ચિત્ર છે, શાકભાજી વાળો. ત્યારબાદ નીચે શેનું ચિત્ર આપેલું છે, તો કે લુહારનું. ત્યારબાદ દરજીનું અને છેલ્લે વાળંદનું. ત્યારબાદ નીચે શું આપેલું છે, કે નીચેના દરેક વિશે એક એક વાક્ય લખો. પેલું ઉદાહરણ તરીકે આપેલું છે માટલું, માટલું પાણી ભરવા વપરાય છે. એવી જ રીતેના નીચેના એક એક વાક્યમાં આપણે જવાબ લખવાના છે. ચલો, બીજું છે દાતરડું, તો લખો જવાબમાં ખેડૂત દાતરડા વડે કાપણી કરે છે.
ચલો ત્યારબાદ પાના નંબર 52 પર જોઈએ. લેલું, તો લખો જવાબમાં કડિયો. લેલું લઈને મકાન ચણે છે. પછી છે હથોડો, તો એમાં લખીશું લુહાર હથોડાથી લોઢું ટીપે છે. પછી છે હળ, તો ચલો લખીશું આપણે ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે. પછી છે ચાકડો, તો એમાં લખીશું કુંભાર ચાકડા પર માટલું બનાવે છે. પછી છે કાતર, તો ચલો એમાં લખીશું દરજી કાતરથી કાપડ કાપી સીવે છે. ત્યારબાદ છે કાસ્કો, એમાં લખો વાળંદ કાતર કાસ્કાથી વાડ કાપે છે. પછી છે કરવત, એમાં લખો સુથાર લાકડાને કરવતથી કાપે છે. પછી છે દસમું ઇન્જેક્શન, એમાં લખો ડોક્ટર ઇન્જેક્શન આપીને બીમારના ઈલાજ કરે છે. ચલો થઈ ગયું એટલું. ત્યારબાદ નીચે છે કે મદદગાર અને તેમનું સ્થાન સમજો અને જોડો. પેલું છે આ પોસ્ટ ઓફિસનું, અને અહીં જો આ પોસ્ટ ઓફિસ ઊભો છે, ચલો એને જોઈન્ટ કરી દઈએ આપણે. બીજું છે ખેતર, અને અહીં આપેલો છે ખેડૂત, ચલો એને સાથે જોઈન્ટ કરી દઈએ. પછી હોસ્પિટલ આપેલી છે, અને અહીંયા ડૉક્ટર આપેલા છે, ચલો એને જોઈન્ટ કરી દઈ. પછી સ્કૂલ આપેલી છે, અને શિક્ષક આપેલા છે, ચલો એને જોઈન્ટ કરી દો. છેલ્લે ફાયર સ્ટેશન અને ફાયરમેન આપેલો છે, ચલો એની સાથે જોઈન્ટ કરી દો. થઈ ગયા જોડકા કમ્પ્લીટ. ત્યારબાદ નીચે આપેલું છે નીચેના મદદગારોના સાધનો લખો. ચલો પહેલું સુથાર આપેલું છે, તો એના સાધન લખો કરવત અને વીંધણું. શું આવશે? વીંધણું. પછી વાળંદનું શું સાધન છે? તો છે ફુવારો અને કાસ્કો. પછી મોચીનું શું સાધન છે? તો આવશે રાપી અને પોલીશ. કડિયાનું લેલું અને ઓળંબો. પછી લુહારનું એરણ અને ધમણ. પછી દરજીનું શું છે? સંચો અને કાતર. પછી સફાઈ કામદારનું સાવરણો અને કચરા પેટી. અને ખેડૂતનું હળ
અને દાતરડું. ચલો લખાઈ ગયું બધાને. અને અહીં આપણો પાઠ પણ આઠમો છે, સોય સંચોને. શું હતું પાઠનું નામ? સોય સંચોને સાબુ. આ પાઠ છે એ પણ પૂર્ણ થાય છે, બધાએ ઘરે કમ્પ્લીટ કરવાનો છે. બાકીનું વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.